યુથફો ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પટેલના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ હોપ ચેરિટેબલ ટ્રસ્ટ અને અક્ષય ખુરાના તથા નીલ દેસાઈ દ્વારા રમતગમતની પ્રવૃત્તિઓ દિવ્યાંગ બાળકો તથા સ્લમ વિસ્તારમાં રહેતા બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી, જેમાં 250થી વધુ બાળકો જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન કરતા નીલ દેસાઈ જણાવે છે કે દરેક વ્યક્તિ પોતાનો જન્મદિવસને લોકસેવાની સાથે ઉજવશે તો જેના થકી મદદરૂપ થઈ શકે, અને અમે લોકોએ દિવ્યાંગ બાળકો સાથે જિગ્નેશ પટેલના જન્મદિવસની ઉજવણી કરી છે. અક્ષય ખુરાના વધુમાં જણાવે છે કે આયોજનમાં સુરત શહેરના ભાજપ મંત્રી પ્રદીપસિંહ રાજપૂત સાથે અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા. સુરત એટલે સુરતના લોકો એટલે હંમેશા કોઈને કોઈની મદદ કરવા માટે આગળ આવતા જ હોય છે. એ લોકોને ખાલી કોઈ જોઈતું હોય કે કંઈ પ્રસંગ આવે ને આપણે લોકોની મદદ માટે આગળ આવી જાય. આ રીતે જ હોપ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જિગ્નેશભાઈએ અને મારા મિત્ર અક્ષયભાઈ અને નીલભાઈએ આજે જેટલા પણ અનાથ બાળકો છે 200થી 300 બાળકોને એક જગ્યાએ ભેગા કરીને એમના માટે નાસ્તો, રમવાની અરેન્જમેન્ટ, ડાન્સ કરવાનું અરેન્જમેન્ટ એમના માટે રાખ્યું છે, એટલે હું એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. હોપ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જિગ્નેશ ગાંધી. યુથ ફોર ગુજરાતના ખાસ કરીને અમારા જે પ્રેસિડેન્ટ છે જિગ્નેશ પાટીલ, આજે સાહેબ એમની પાટીલ સાહેબની જન્મદિવસ નિમિત્તે પૂર્વ સંધ્યાએ ખાસ કરીને દિવ્યાંગ બાળકો સાથેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, અને ખાસ કરીને એકલા છોકરાઓને બોલાવીને એટલી રીતે ફાઇન રીતે એ લોકો સાથે સેલિબ્રેશન કરી રહ્યા છે. આજે એ લોકો માટે જમ્પિંગથી લઈને એ લોકો માટે ખાસ કરી ખાવાની એકલી વ્યવસ્થા કરી છે. એ લોકોનો પપેટ શો, જે નાનપણના છોકરાઓને બહુ ગમે એ પપેટ શોની વ્યવસ્થા કરી છે. ખાસ કરીને હાથના ટેટુઓથી લઈને ઘણી બહુ એટલી બધી આઈટમો આજે કરી રહી છે લોકો માટે. ઘણી ઘણી છોકરાઓએ પહેલી વાર લાઈફમાં જોયું છે એવી બધી વસ્તુઓ રાખી છે. હું પણ આ મને સાચે કહું છું, આ બહુ સાર્થક રીતે એમને જન્મદિવસ એમનો મનાવી રહ્યા છે, કારણ કે આવા લોકોને કાં બધી વસ્તુઓ મળે, અને આજે એ છોકરાઓના બ્લેસ આજે બધી વસ્તુ જોઈ રહ્યા છે છોકરાઓ, જે પહેલી વાર આજે મળ્યું છે. આજે એ છોકરાઓને દિલથી જે ખુશી છે, જે છોકરાઓને દિલથી જે નીકળશે, આ એ લોકોને આશીર્વાદ નીકળશે, એ બધા અમારા જિગ્નેશભાઈને લાગશે. એના માટેની ખાસ કરીને આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. મારું નામ નીલ દેસાઈ છે. આજે આપણા યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ પાટીલની જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમે વિકળાંગ બાળકો સાથે રમતગમત તથા ભોજનની વ્યવસ્થા ઊભી કરી ઉજવણીનો પ્રોગ્રામ અમે કર્યો છે.